મૌલાના સલમાન અઝહરીને જુનાગઢ પોલીસ હેડક્વાર્ટર ખાતે લાવવામાં આવ્યો છે. એટીએસ પાસેથી કબજો લઈને મૌલાનાને જુનાગઢ ખાતે લવાયો. આજે મૌલાનાને જુનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે. મૌલાનાએ જાહેર સભામાં ભડકાઉ ભાષણ આપવા બદલ તેની વિરુદ્ધ આ કાર્યવાહી થઈ રહી છે. 31 જાન્યુઆરીનો એ દિવસ હતો કે જ્યારે જુનાગઢમાં નરસિંહ વિદ્યા મંદિર ગ્રાઉન્ડમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યસન મુક્તિ જાગૃતિ હેતુથી આ સભાની મંજૂરી લેવામાં આવી હતી. વ્યસન મુક્તિ જાગૃતિના કાર્યક્રમમાં મૌલાનાએ આપ્યું હતું ભડકાઉ ભાષણ. જુનાગઢમાં મૌલાનાના ભડકાઉ ભાષણનો જે મામલો સામે આવ્યો છે ત્યારે હવે જુનાગઢ પોલીસ આવી ચૂકી છે એક્શન મોડમાં. પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર વોચ રાખવામાં આવી રહી છે. શહેરના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર પણ સીસીટીવીથી સતત દેખરેખ કરવામાં આવી રહી છે. વિવાદાસ્પદ પોસ્ટ કરનાર સામે માંગરોળમાં દાખલ થઈ શકે છે ફરિયાદ. વિવાદથી દૂર રહેવા માટે લોકોને જિલ્લા પોલીસ વડા દ્વારા અપીલ પણ કરવામાં આવી છે. જુનાગઢમાં એક આજે મૌલાનાના ભડકાઉ ભાષણથી જે પ્રકારની સ્થિતિ ઉદ્ભવી થઈ રહી છે તેને લઈને હવે જુનાગઢ પોલીસ પણ આવી ચૂકી છે એક્શન મોડમાં. સતત આ ઘટનાને લઈને ગુજરાત ફર્સ્ટ આપને આપી રહ્યું છે અપડેટ. મૌલાના સામે ફરિયાદ બાદનો એક વિડીયો પણ વાયરલ થયો છે. મૌલાનાએ પોતાના બચાવનો એ વિડીયો વાયરલ કર્યો. કોઈ પણ જબરજસ્તીથી ટ્વીટ કરીને ભાષણને ભડકાઉ કહે છે. મેં કોઈ કોમને લઈને ભાષણ નથી આપ્યું. આ બચાવ કરતા મૌલાનાએ એક વિડીયો પણ પોતાનો શેર કર્યો છે. મેં ભાષણમાં કોઈ નેતા કે પછી કોમનો ઉલ્લેખ કર્યો જ નથી. તમે જાતે જ માની લો તો તેમાં મારો કોઈ વાંક નથી. અને આ નિવેદન આપતા વિડીયો શેર કર્યો છે મૌલાનાએ. ये भड़काऊ भाषण तुम खुद ही भड़क रहे हो, हम नहीं भड़का रहे. मैं अगर आपके सामने कहूं यहां मशहूर शेर है, कुछ देर की खामोशी है, मैं आपको कह रहा हूं, अरे पूरा सुन तो लो, पूरा सुन लो. मशहूर शेर है कुछ देर की खामोशी, उसको मैंने थोड़ा सा बदला. कुछ देर की खामोशी है फिर शोर आएगा. आज का वक्त है, कल हमारा दौर है. इस शेर को बोलने पर अब तो आजादी भी नहीं रह गई. जबरदस्ती किसी ने ट्वीट किया और कहा इन्होंने हमारी कौम. मैंने कहीं कोई लफ्ज कहा ना ही, मैंने किसी भी कौम का जिक्र किया ना ही तुम्हारे गुरु घंटाल का, ना किसी बादशाह का, ना किसी नेता का कहीं जिक्र नहीं किया. तुम खुद होना चाहते. તો આજે સમગ્ર મામલે વધુ જાણકારી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ગૌતમ ભેડા. ગૌતમ, પોતાના બચાવમાં મૌલાનાએ વિડીયો શેર કર્યો અને કહ્યું કે બંધ બેસતી પાઘડી તમે પહેરો એમાં મારો શું વાંક છે, મેં મારા ભાષણમાં કોઈ કોમ, વ્યક્તિ કે પછી નેતાનું નામ તો ઉલ્લેખ્યું જ નથી. ચોક્કસ આ ખૂબ જ ગંભીર બાબત છે, કારણ કે ભલે કોઈ વાત ન કરી હોય પરંતુ વાત ક્યાં કરી છે તે પણ સૌથી મહત્વનું છે. અત્યારે જે પરેડ ગ્રાઉન્ડ છે ત્યાં તેમની જે મૌલાના છે તેની પૂછપરછ ચાલુ છે. અને આપ જે રીતના કહી રહ્યા છો કે તેણે એવું પોતાનો બચાવ કર્યો છે કે મેં કોઈ કોમ કે કોઈ વ્યક્તિ વિશેષને લઈને ટિપ્પણી નથી કરી, પરંતુ આ પ્રકારની ટિપ્પણી જ્યારે કોઈ જગ્યાએ કરવામાં આવે છે તો તે જગ્યાનું પણ મહત્વ હોય છે. જુનાગઢ જેવી જગ્યા કે જ્યાં સૌ કોઈ જાણે છે કે આ પહેલા 2-3 વખત એવી ઘટના બની ચૂકી છે કે જેનાથી કોમી એકતા છે તેને ઠેસ પહોંચે, અને ત્યાં આ પ્રકારનું ભાષણ કરવું અને એ પણ એવા કાર્યક્રમમાં કે જેમાં વ્યસન મુક્તિની વાત હોય ને એવા કાર્યક્રમમાં તમારે શા માટે આ પ્રકારના નિવેદનબાજી કરવી પડે અથવા તો આ પ્રકારની હેડ સ્પીચ, કોઈ ધાર્મિક લાગણી દુબાય પ્રકારના બયાન દેવા પડે એ સૌથી ગંભીર બાબત છે. જુનાગઢ સૌ કોઈ જાણે છે એક તો સંવેદનશીલ શહેર છે. અહીંયા અગાઉ પણ આ પ્રકારની ઘટના બની ચૂકી છે કે જેમાં ટોળા ઉશ્કેરાયા હોય અને પોલીસે લાઠીચાર્જ સહિતની કામગીરી કરવી પડી હોય, ને ત્યાં આ પ્રકારનું નિવેદન આપવું એક સૂચક છે ને એટલા જ માટે આ ગંભીર બાબત પણ છે. જી જી જી, આભાર ગૌતમ. આપણી પાસેથી પળેપળના અપડેટ મેળવતા રહીશું. તો પરેડ ગ્રાઉન્ડના એ દ્રશ્યો આપણે બતાવ્યા કે જ્યાં મૌલાનાની જુનાગઢ પોલીસ દ્વારા સઘન પૂછપરછ ચાલી રહી છે.